ભાવનગર જિલ્લા પંચાયતની મળેલી સભામાં પ્રમુખ તથા ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી વરુણકુમાર બરનવાલ સહિતના અધિકારીની ઉપસ્થિતિમાં પ્રમુખ ઉપપ્રમુખ પદ માટે ચૂંટણી કરવામાં આવતા પ્રમુખ તરીકે ભરતસિંહ ગોહિલ તથા ઉપપ્રમુખ તરીકે ઘનશ્યામભાઈ સિંહોરા ચૂંટાયા હતા. નવા વરાયેલા પ્રમુખ તથા ઉપપ્રમુખને સાથી સભ્યો તથા ભાજપના આગેવાનોએ શુભેચ્છા પાઠવી હતી. નવનિયુક્ત પ્રમુખ તથા ઉપપ્રમુખે તેમનો પ્રતિભાવ આપ્યો હતો. તો અમારે તો પહેલા એવું છે કે જે આપણે અત્યારે કોરોના મહામારીમાં અત્યારે બહુ વધારો થતો જાય છે, એટલે માનનીય શ્રી વડાપ્રધાનશ્રી મુખ્યમંત્રીશ્રીના આદેશ પ્રમાણે પહેલાં તો જિલ્લા પંચાયતમાં આપણા જે વિસ્તારમાં વેક્સિનના જે 61 કેન્દ્રો ખુલેલા છે, પહેલાં તો એમાં વેક્સિન વધારેમાં વધારે લોકો અને ઉંમરલાયક જે હોય એ વધારે લાભ લે એમાં અમારે પહેલાં અગ્રતા આપવાની છે. ગામડામાં રોડ પાણી રસ્તા માટે એટલું બધું ઓલું આપવાનું છે કે જે એસ્ટિમેન્ટ બનાવે તેના તો પહેલાં તો ખાસ ક્વોલિટી મુજબ કામ થાય અને સેવાડાના લોકો સુધી એ લાભ મળે, અને કોઈ પણ રસ્તા ખરાબ હશે ત્યાં તાત્કાલિક ઓલું કરવામાં આવશે. આવનાર ઉનાળાની સિઝનમાં પાણીનો કોઈ પણ તંગી ન પડે તેનું પહેલું આયોજન અમારું હશે. હા, જરૂર સંતોષ હશે લોકોની અપેક્ષા. મારા સાથી સદસ્યોને, ઉપપ્રમુખ સાહેબને, બધાને સાથે રાખીને, સંગઠનને સાથે રાખીને કે કેન્દ્ર સરકારની યોજનાઓ, રાજ્ય સરકારની યોજનાઓ જે છે એ નાનામાં નાના સેવાડાના સેવાડા ગામ સુધી કે લોકો સુધી પહોંચે તેની અમે અગ્રતા પહેલાં આપશું. ખાસ કરીને અમારી ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડે જે અમને આ જિલ્લા પંચાયતમાં ઉમેદવાર બનાવી અને લોકોની વચ્ચે સેવા કરવાનો મોકો આપ્યો છે, ત્યારે અમે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની જે કાંઈ સેવાડા માનવી માટેની યોજનાઓ હશે, એની લાભદાયી માટે યોજનાઓ હશે, એનો ઠેઠ સુધી લાભાર્થી સુધી પહોંચે એવા હરમેશ પ્રયત્ન કરશું. જિલ્લા પંચાયતની પ્રથમ બેઠકમાં ભાજપના તમામ સભ્યો હાજર રહ્યા હતા, જ્યારે કોંગ્રેસના બે સભ્યો ગેરહાજર રહ્યા હતા.